हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું જે તલાટીકમ મંત્રીની ભરતી બહાર પાડવામાં આવેલ છે, તો તેમની જે લેખિત કસોટી છે, લેખિત કસોટીની તૈયારી કરવા માટે કઈ કઈ બુક વાંચવી જોઈએ, કઈ બુક સારી આવે છે, કઈ બુક સૌથી પહેલા વાંચવાની રહેશે, તેની તમામ પ્રકારની માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। तो मित्रों, जे तमारी लेखित कसोटी लेवामां आवशे ते कुल 100 मार्क नी लेखित परीक्षा लेवामां आवशे, अने आ 100 मार्क माथी जीके छे एटले के जनरल नॉलेज छे ते 50 मार्क नुं पूछवामां आवशे, ज्यारे गुजराती भाषा अने गुजराती व्याकरण छे ते 20 मार्क नुं पूछवामां आवशे, इंग्लिश भाषा अने इंग्लिश व्याकरण छे ते 20 मार्क नुं पूछवामां आवशे, अने सामान्य गणित छे ते 10 मार्क नुं पूछवामां आवशे। आवी रीते कुल 100 प्रश्न हशे अने 100 मार्क नी तमारी परीक्षा रहेशे। सौथी पहेला आपणे वात करीशुं गुजराती ग्रामर विशे। तो मित्रों, गुजराती ग्रामर छे ते तमारे सौथी पहेला गुजरात राज्य शाळा पाठ्यपुस्तक मंडळ द्वारा जे टेक्स्टबुक्स बहार पाडवामां आवे छे, तेमां मित्रों जे गुजरातीनी पाठ्यपुस्तक छे प्रथम भाषा अने द्वितीय भाषा, तो तेमां जे अमुक पाठ अने काव्य आपेल छे ते अमुक पाठ अने काव्य पछी स्पेशियल व्याकरणनो टॉपिक आपवामां आवेल छे, तो ते व्याकरणनो टॉपिक तमारे सौथी पहेला कम्प्लीट करवानो रहेशे। त्यार पछी मित्रों, पाठ के काव्य आपेल होय અને તે પાઠ અથવા તો કાવ્ય પૂર્ણ થઈ જતું હોય અને તેમાં જે વિરોધાર્થી શબ્દ અથવા તો તળપદા શબ્દ અથવા તો સમાનાર્થી શબ્દ આપેલ હોય તે પાઠ અથવા તો કાવ્ય પૂરું થઈ ગયા પછી તે શબ્દ આપેલ હોય છે, વ્યાકરણના ટોપિક આપવામાં આવેલ હોય છે, તે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। કારણ કે મોટા ભાગનું જે વ્યાકરણ છે તે ધોરણ 9 થી લઈને ધોરણ 12 ની જે ટેક્સ્ટબુક છે તેમાંથી જ પૂછવામાં આવે છે। આગળ મિત્રો વાત કરીએ તો જે ધોરણ 9 નું જે પાઠ્યપુસ્તક છે ગુજરાતી પ્રથમ ભાષાનું, તો તેમાં તમે જોશો તો અલગ અલગ 6 વ્યાકરણના ટોપિક આપવામાં આવેલ છે। જ્યારે ધોરણ 9 દ્વિતીય ભાષાનું આપણે પાઠ્યપુસ્તક જોઈએ તો તેમાં અલગ અલગ 4 અગત્યના વ્યાકરણના ટોપિક આપવામાં આવેલ છે। ત્યાર પછી ધોરણ 10 ની વાત કરીએ, ધોરણ 10 જે ગુજરાતી ભાષાનું પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક છે, તો તેમાં પણ અલગ અલગ વ્યાકરણના 6 ટોપિક આપવામાં આવેલ છે। જ્યારે આપણે દ્વિતીય ભાષાની વાત કરીએ તો દ્વિતીય ભાષામાં પણ મિત્રો અલગ અલગ 6 ટોપિક આપવામાં આવેલ છે। ધોરણ 11 ની વાત કરીએ તો ધોરણ 11 નું જે પાઠ્યપુસ્તક છે ગુજરાતી ભાષા પ્રથમ ભાષાનું, તો તેમાં પણ મિત્રો અલગ અલગ 6 વ્યાકરણના ટોપિક આપવામાં આવેલ છે। જ્યારે મિત્રો આપણે ધોરણ 11 દ્વિતીય ભાષાની વાત કરીએ તો તેમાં પણ અલગ અલગ વ્યાકરણના 5 થી 6 ટોપિક આપવામાં આવેલ છે। જ્યારે આપણે ધોરણ 12 ની વાત કરીએ તો ધોરણ 12 જે ગુજરાતી ભાષાનું પાઠ્યપુસ્તક છે પ્રથમ ભાષા, તો તેમાં પણ અલગ અલગ 6 થી 7 વ્યાકરણના અગત્યના ટોપિક આપવામાં આવેલ છે। જ્યારે આપણે ધોરણ 12 દ્વિતીય ભાષાની વાત કરીએ તો તેમાં પણ વ્યાકરણના ટોપિક છે તે 4 થી 5 અગત્યના આપેલ છે। તો આ રીતે મિત્રો જે ગુજરાતી વ્યાકરણ કમ્પ્લીટ કરવા માટે ધોરણ 9 થી લઈને ધોરણ 12 ની જે ગુજરાતી ભાષાની ટેક્સ્ટબુક છે, તો તેમાં જે વ્યાકરણના મુદ્દા આપેલ છે, જે વ્યાકરણ આપેલ છે, તે તમારે સૌથી પહેલા કમ્પ્લીટ કરવાનું રહેશે। ત્યાર પછી પાઠ કે કાવ્ય પછી અમુક વ્યાકરણના મુદ્દા આપેલ છે તે પણ તમારે વાંચી લેવાના રહેશે। આગળ મિત્રો વાત કરીશું ગુજરાતી સાહિત્ય વિશે। તો ધોરણ 9 થી લઈને ધોરણ 12 ની જે પાઠ્યપુસ્તક છે ટેક્સ્ટબુક છે, તો તેમાં જે કાવ્ય અને પાઠ આપવામાં આવેલ હોય છે, તો તે કાવ્ય અને પાઠના લેખકનો પરિચય તમને સૌથી પહેલા આપવામાં આવેલ હોય છે, તો તે તમારે એકવાર વાંચી લેવાનો રહેશે। કારણ કે તેમના પરિચયમાં તમને તમામ માહિતી મળી જશે, તે કવિએ કઈ કઈ કૃતિ લખેલ છે, તેમનો જન્મ ક્યાં થયો છે, તે સિવાય મિત્રો તેની જે સિદ્ધિઓ છે તે તમામ માહિતી તમને તે કવિના પરિચયમાં તમને જોવા મળશે। તો એટલા માટે કોઈ પણ પાઠની શરૂઆતમાં જે કવિનો પરિચય આપેલ છે તે તમારે એકવાર વાંચી લેવાનો રહેશે। ધોરણ 9 થી લઈને ધોરણ 12 ની ટેક્સ્ટબુક્સ માંથી ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને કમ્પ્લીટ કર્યા પછી તમારે વધારે તૈયારી કરવા માટે કોઈ પણ બુકની ખરીદી કરવી હોય તો ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહારની બુક સારી બુક આવે છે। ત્યાર પછી સાહિત્ય માટે 3 થી 4 પબ્લિકેશનની બુક સારી આવે છે, કે જેમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ગુજરાતી સાહિત્ય એક પરિચય કરી બુક બહાર પાડવામાં આવે છે તે પણ સારી છે, વર્ડ ઇનબોક્સ દ્વારા ગુજરાતી સાહિત્ય કરી એક બુક બહાર પાડવામાં આવે છે તે પણ સારી છે, ડોક્ટર સહજાદ કાજી દ્વારા ગુજરાતી સાહિત્ય એક અભ્યાસ કરી બુક બહાર પાડવામાં આવેલ છે તે બુક પણ સારી છે। જો તમારે MCQ માટેની તૈયારી કરવી હોય તો ડોક્ટર BS પટેલ અને ડોક્ટર આશિંદા પંડ્યા દ્વારા ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર કરી એક બુક બહાર પાડવામાં આવેલ છે, તેમાં મિત્રો ગુજરાતી સાહિત્યને લગતા સ્પેશિયલ MCQ આપવામાં આવેલ છે અને ગુજરાતી વ્યાકરણના ટોપિક પણ આપવામાં આવેલ છે।
तो तमारे जो गुजराती व्याकरण अने गुजराती साहित्य ने लगता एमसीक्यू नी तैयारी करवी होय तो गुजराती साहित्य नो ज्ञान सागर करी बुक बहार पाडवामां आवेल छे डॉक्टर बी एस पटेल अने डॉक्टर आसनदिया पंड्या द्वारा। ते बुक पण मित्रो सारी छे। आगळ वात करीशुं इंग्लिश ग्रामर विशे। हवे मित्रो अहीं तमने इंग्लिश लैंग्वेज वाचता नथी आवडती अथवा तो इंग्लिश ग्रामर ना नियमो तमे नथी जाणता तो मित्रो जे पाठशाला 1 થી 5 ભાગમાં પુસ્તક બહાર પાડવામાં આવેલ છે તે સારું રહેશે કારણ કે તેમાં ગુજરાતી અર્થ સાથે ઇંગ્લિશ ગ્રામર આપવામાં આવેલ છે। પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજ તમને વાંચતા આવડે છે ઇંગ્લિશ ગ્રામરના થોડા ઘણા નિયમ તમે જાણતા હોય તો ઇંગ્લિશ ગ્રામર વિશે અક્ષર પબ્લિકેશન દ્વારા એક બુક બહાર પાડવામાં આવેલ છે ઇંગ્લિશ ગ્રામરની તો તે બુક સારી રહેશે। આગળ મિત્રો વાત કરીશું ગણિત વિશે તો ગણિતની તૈયારી કરવા માટે સૌથી પહેલા તમારે ધોરણ 6 થી લઈને ધોરણ 8 સુધીની જે ટેક્સ્ટબુક છે તેમાં જે અગત્યના ચેપ્ટર છે તે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। ધોરણ 6 થી લઈને ધોરણ 8 ની ગણિતના પુસ્તકમાં ખૂબ જ અગત્યના ચેપ્ટર આપવામાં આવેલ છે। પરિમિતિ અને ક્ષેત્રફળનું ચેપ્ટર છે, ટકાવારીનું ચેપ્ટર છે, નફાખોટનું ચેપ્ટર છે, ઘાત અને ઘાતાંકનું ચેપ્ટર છે, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ છે, ખૂણાઓની જોડનો પ્રકાર છે, લસાગુસાનું ચેપ્ટર છે, ત્યાર પછી આગળ મિત્રો ગુણોત્તર અને પ્રમાણનું ચેપ્ટર છે, વર્તુળનો પરિઘ અને તેમનું ક્ષેત્રફળનું ચેપ્ટર છે, ત્યાર પછી તમે વધારે આગળ જોશો તો મિત્રો જે પૂર્ણાંક સંખ્યા છે, વર્ગ અને વર્ગમૂળ છે, નફો ખોટ છે, સમાંતર રેખાઓ છે, તે તમામ ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। તે સિવાય ચક્રવર્તી વ્યાજ છે, કામ અને મહેતાણુંનું ચેપ્ટર છે, તે તમામ ચેપ્ટર અહીં તમારે સૌથી પહેલા ટેક્સ્ટબુક્સમાંથી કમ્પ્લીટ કરવાના રહેશે। વધારે ગણિત રીડિંગની તૈયારી કરવા માટે કૃષ્ણા પબ્લિકેશનની બુક છે, વર્ડ ઇનબોક્સની બુક છે, તે પણ તમે ખરીદી તેમાંથી તમે તૈયારી કરી શકો છો। આગળ મિત્રો વાત કરીશું ઇતિહાસ વિશે તો ભારતના ઇતિહાસની તૈયારી કરવા માટે જે ધોરણ 11 અને ધોરણ 12 ની ટેક્સ્ટબુક્સ છે તે ખૂબ જ સારી છે અને મોટે ભાગના પ્રશ્ન છે તે ગુજરાત સરકાર દ્વારા જે પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવતા હોય છે તેમાંથી જ પૂછવામાં આવે છે। તો મિત્રો ઇતિહાસની તૈયારી કરવા માટે ધોરણ 11 અને ધોરણ 12 ની જે પુસ્તક છે ઇતિહાસ કરી તો તે ખૂબ જ સારી છે, તે તમારે સૌથી પહેલા વાંચવાની રહેશે। વાત કરીએ મિત્રો ગુજરાતના ઇતિહાસની તો ગુજરાતના ઇતિહાસ માટે જો તમારે અલગથી પુસ્તકની ખરીદી કરવી હોય તો ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ દ્વારા ગુજરાતનો ઇતિહાસ કરી પુસ્તક બહાર પાડવામાં આવે છે, તે ખૂબ જ સારું છે, તેમાં ડિટેલમાં માહિતી આપવામાં આવેલ છે। તો ભારતના ઇતિહાસ માટે અહીં જે ટેક્સ્ટબુક છે ધોરણ 11 અને ધોરણ 12 ની તે સારી છે અને આ જે ટેક્સ્ટબુક છે તેમાં જે ગુજરાતના ઇતિહાસને લગતા પણ મુદ્દા આવરી લેવામાં આવેલ હોય છે। આગળ મિત્રો વાત કરીશું કલ્ચર વિશે તો કલ્ચરની તૈયારી કરવા માટે ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે તે ખૂબ જ સારી રહેશે કારણ કે મિત્રો સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે તેમાં ભારતના વારસાને લગતા તમામ ચેપ્ટરને અહીં આવરી લેવામાં આવેલ છે। અહીં મિત્રો સૌથી પહેલા 6 ચેપ્ટર વારસાને લગતા આપવામાં આવેલ છે તો તે 6 ચેપ્ટર તમારે વાંચી લેવાના રહેશે અને આ 6 ચેપ્ટર તમે કમ્પ્લીટ કરશો તો વારસા વિશે તમારે અલગથી કોઈ પણ પ્રકારની બુકની ખરીદી નહીં કરવી પડે। અહીં જે ભારતનો વારસો આપવામાં આવેલ છે તેમાં જે અગત્યના ગુજરાતના ટોપિક છે તે પણ આપવામાં આવેલ છે જેથી કરી તમને ભારત અને ગુજરાતનો બંને વારસો અહીં એક જ બુકમાંથી મળી જશે। આગળ મિત્રો વાત કરીશું ભૂગોળ વિશે તો ભૂગોળની તૈયારી કરવા માટે ધોરણ 11 અને ધોરણ 12 ની બુક સારી રહેશે કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 ની આ બંને બુકમાંથી ભારતની ભૂગોળ વિશે તમને તમામ માહિતી મળી રહેશે। તો ભારતની ભૂગોળની તૈયારી કરવા માટે ધોરણ 11 અને ધોરણ 12 ની બુક તમારે વાંચવાની રહેશે। જ્યારે ગુજરાતની ભૂગોળની આપણે વાત કરીએ તો તમારે કોઈ પણ પબ્લિકેશનની બુક જીકે ની બુક તમારે અહીં ખરીદવાની રહેશે। મિત્રો અહીં જે જીકે ની બુક માટે શહેજાદ કાજી દ્વારા એક બુક બહાર પાડવામાં આવે છે ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ, તે બુક સારી છે। તે સિવાય મિત્રો વર્ડ ઇનબોક્સ દ્વારા પણ બહાર પાડવામાં આવે છે, તે બુક પણ સારી રહેશે। તમારે જીકે ની બુક એવી જ ખરીદવાની રહેશે કે જેમાં મિત્રો ગુજરાતની ભૂગોળનો ટોપિક આપવામાં આવેલ હોય અને સાથે સાથે ગુજરાતના જિલ્લા વિશે તમામ માહિતી આપવામાં આવેલ હોય। ગુજરાતના જે 33 જિલ્લા છે તે 33 જિલ્લા વિશે અલગથી માહિતી આપવામાં આવેલ હોય તેવી બુક તમારે ખરીદવાની રહેશે અને ગુજરાતની ભૂગોળ માટે તમે તે 33 જિલ્લા કમ્પ્લીટ કરી દેશો અને આ 33 જિલ્લા તમે વાંચી લેશો એટલે ગુજરાતની ભૂગોળ પણ કમ્પ્લીટ થઈ જશે।
આગળ મિત્રો વાત કરીશું પંચાયતી રાજ વિશે તો લિબર્ટી દ્વારા પંચાયતી રાજને લગતું એક પુસ્તક બહાર પાડવામાં આવેલ છે તે ખૂબ જ સારું છે અને સાથે સાથે મિત્રો એક પીડીએફ ફાઇલ પણ અમારી પાસે છે પંચાયતી રાજને લગતી તે પીડીએફ ફાઇલ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દેશું આ પીડીએફ ફાઇલ કુલ 146 પેજની છે તેમાં પણ પંચાયતી રાજ વિશે ખૂબ જ ડિટેલમાં માહિતી આપવામાં આવેલ છે તો આ પીડીએફ ફાઇલમાંથી પણ તમે સારી રીતે પંચાયતી રાજ વિશે તૈયારી કરી શકો છો આગળ મિત્રો વાત કરીશું ભારતના બંધારણ વિશે તો ભારતના બંધારણની તૈયારી કરવા માટે ભારતનું બંધારણ કરી એક પુસ્તક સહજાદ કાજી દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે ખૂબ જ સારું છે તે સિવાય મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે તો જે અલગ અલગ વિભાગની યોજના તેમની વેબસાઇટ ઉપર તેમની માહિતી આપવામાં જ આવેલ હોય છે આપણે પણ યોજનાઓ વિશે વિડીયો અપલોડ કરતા જઈશું તેમાં મિત્રો ખાસ કરીને જે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તેના પર વિવિધ યોજનાઓ આપેલ છે તે સિવાય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પોર્ટલ ઉપર જે વિવિધ યોજનાઓ આપેલ છે તે તમારે એકવાર વાંચી લેવાની રહેશે તે સિવાય મિત્રો પંચાયતની યોજનાઓ માટે પંચાયતની વેબસાઇટ ઉપર અલગ અલગ યોજનાનું લિસ્ટ તમને આપેલ હશે અને યોજનાની માહિતી પણ આપેલ હશે તે પણ તમારે એકવાર વાંચી લેવાની રહેશે ત્યાર પછી અર્થશાસ્ત્રની તૈયારી કરવા માટે ધોરણ 11-12 ની ટેક્સ્ટબુક્સ આવે છે અર્થશાસ્ત્રની તે પણ તમારે એકવાર વાંચી લેવાની રહેશે આગળ મિત્રો વાત કરીશું જનરલ સાયન્સ વિશે એટલે કે સામાન્ય વિજ્ઞાન વિશે સામાન્ય વિજ્ઞાનની તૈયારી કરવા માટે ધોરણ 6 થી લઈને ધોરણ 8 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે તે સારી રહેશે જ્યારે મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે તો તેમાં સામાન્ય વિજ્ઞાનને લગતું ઓછી જ માહિતી આપવામાં આવેલ છે મોટા ભાગે તેમાં સાયન્સની માહિતી આપવામાં આવેલ છે તો ધોરણ 9 અને ધોરણ 10 ની જે ટેક્સ્ટબુક છે તેમાં માત્ર સામાન્ય વિજ્ઞાન વિશે જે ટોપિક આપવામાં આવેલ હોય તે જ તમારે વાંચવાના રહેશે જ્યારે ધોરણ 6 થી લઈને ધોરણ 8 ની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે તેમાં મોટે ભાગે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન જ આપવામાં આવેલ છે તે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જીકે ની બુક ખરીદશો તો તેમાં એમસીક્યુ આપવામાં આવેલ હશે સામાન્ય વિજ્ઞાન વિશે તે પણ તમારે વાંચી લેવાના રહેશે આગળ આપણે વાત કરીશું કરંટ અફેર વિશે તો મિત્રો અહીં જે વર્તમાન પત્ર છે એટલે કે જે સમાચાર પત્ર છે તેમાં મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકારના અગત્યના નિર્ણયો વિશે જે ટોપિક આપેલ હોય છે તે સિવાય રમત ગમત માટે એક સ્પેશિયલ પેજ આપેલ હોય છે તે મિત્રો તમારે વાંચવાનું રહેશે ત્યાર પછી દેશ વિદેશ કરી એક મિત્રો અલગથી પેજ આપવામાં આવેલ હોય છે કે જેમાં મિત્રો જે આંતરરાષ્ટ્રીય છે એટલે કે અલગ અલગ દેશોની સરકારે જે અગત્યના નિર્ણયો લીધા હોય તે પણ આપવામાં આવેલ હોય તે તમારે વાંચવાના રહેશે ત્યાર પછી આઈસ એકેડમી દ્વારા પોતાની જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં મિત્રો વીકલી એક પીડીએફ ફાઇલ અપલોડ કરે છે કરંટ અફેરની તે પણ ખૂબ જ સારી છે તે તમારે વાંચી લેવાની રહેશે તો આ રીતે મિત્રો તલાટીની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે અને તેમની જે લેખિત કસોટી છે તો તેમની તૈયારી માટે સૌથી પહેલા તો જે ગુજરાત સરકાર દ્વારા ટેક્સ્ટબુક્સ બહાર પાડવામાં આવેલ છે તેના ઉપર તમારે ફોકસ રાખવાનું રહેશે તે જ તમારે સૌથી પહેલા વાંચવાની રહેશે કારણ કે મોટા ભાગના જે પ્રશ્નો છે તે મિત્રો ટેક્સ્ટબુક્સમાંથી જ પૂછવામાં આવતા હોય છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ